आने वाले मोहर्रम पर्व तथा ताजिया विसर्जन पर्व को लेकर शहर के सिटी पुलिस स्टेशन में आज मुस्लिम अग्रणी तथा आगेवानों के बीच एक बैठक का आयोजन किया गया था। आने वाली 18 और 19 अगस्त को मुस्लिम धर्म के मोहर्रम पर्व तथा ताजिया विसर्जन पर्व को लेकर आज शहर के सिटी पुलिस स्टेशन में एएसपी राठौर साहब तथा पुलिस इंस्पेक्टर वाणिया साहब की आगेवानी में ताजिया कमेटी और मुस्लिम समुदाय के आगेवानों के बीच एक बैठक का आयोजन किया गया था। कोरोना वायरस की महामारी के दौरान 4 फीट के ताजिया का स्थापन करने के साथ किसी भी प्रकार का कोई भी जुलूस नहीं निकालने के लिए सूचन दिए गए, तो ही ताजिया को उसी स्थल पर ठंडा करने के लिए यानी कि विसर्जन करने के लिए भी सूचन देते हुए मार्गदर्शन दिए गए थे। कोरोना वायरस की महामारी के बीच आने वाले मोहर्रम पर्व और ताजिया विसर्जन पर्व को लेकर सरकारी गाइडलाइंस यानी कि कोविड-19 की गाइडलाइन का कोई भी भंग न किया जाए, वैसे आदेश देते हुए कई मुद्दों पर चर्चा विचारणा की गई थी। इस मौके पर ताजिया कमेटी के प्रेसिडेंट जावेद बापू, वाइस प्रेसिडेंट गड्डू भाई सहित कई महानुभव उपस्थित रहे थे। जी आज सिटी पुलिस स्टेशन खाते आगामी ताजिया उत्सव ने लईने एक मीटिंग करवामां आवी हती, शुं निर्णय लेवामां आव्यो? आज सिटी पुलिस स्टेशन अंदर श्री पीआई श्री वाणिया साहेबे बधाने आमंत्रण आपी अने ताजिया कई रीत ताजियानो त्यौहार कई रीतना मनावो एनी जाणकारी आपी छे। अने जे सरकारे जे निर्णय लीधेलो छे गया वर्षनो के भाई एज रीतना आ वर्षे पण मनावामां आवशे 4 फूटना ताजिया, અને ગાઈડલાઈન પ્રમાણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારની કોઈ નવી ગાઈડલાઈન આવે ત્યાર પછી અગર જો નવું હશે તો વિચારીશું। અત્યારે જે હાલની અંદર વર્ષોથી જાહેરમાં જે તાજિયા બેસાડવામાં આવે છે તેને લઈને શું નિર્ણય કરાયો? અત્યાર સુધી જો જિંદગી છે તો તાજિયા ગણપતિ બનવાના જ છે, તહેવારો ઓછા થવાના નથી, તહેવારો મટવાના નથી, તહેવારો મનાવવામાં આવશે જ। અમે નહીં મનાવીએ, અમારા પાછળવાળા દરેક સમાજના તહેવારો મનાવવામાં જે વર્ષો વર્ષ જિંદગી નીકળી જશે, પણ ગણપતિનું તહેવાર અને મોહરમનું તહેવાર ખતમ થવાનું નથી। અમે અત્યારે એક જ નિર્ણય લીધેલો છે કે આ કોરોનાની મહામારીના અંદર લોકોને હેરાનગતિ ન થાય માટે ગાઈડલાઈનને માન આપીને તાજિયા મનાવવા। આગામી 18 અને 19ના રોજ મુસ્લિમ ધર્મનો મોહરમ એટલે કે તાજિયાનો જે તહેવાર છે, પરંતુ આપ જાણો છો કે છેલ્લા 1.5 વર્ષથી કોરોના જે મહામારી છે જેના કારણે સરકાર દ્વારા કેટલાક જે તહેવારોની જાહેરમાં ઉજવણી અંગે નિયંત્રણો ગયા વર્ષે મૂકવામાં આવ્યા છે, આ વર્ષે પણ હાલમાં જે કોરોનાની ત્રીજી લહેર આવે એવી પૂરી શક્યતા હોય, સરકારશ્રીએ જે નિયંત્રણો કેટલાક મૂક્યા છે હાલમાં કોઈ સ્પષ્ટ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી નથી, પરંતુ હમણાં જ માન્ય મુખ્યમંત્રીશ્રીએ જે ગણપતિ જે છે એની મૂર્તિ જે એની જે 4 ફૂટની મૂર્તિ રાખી શકાય છે એવી જાહેરાત જે કરી છે, એટલે ગુજરાત મતલબ કે માન્ય ડીજીપી સાહેબ શ્રી તરફથી એક પરિપત્ર આવ્યો છે। અને હાલ હવે આગામી જે 18-19ના રોજ તાજિયાનો તહેવાર હોય એમાં પણ હાલમાં કોઈ સ્પષ્ટ ગાઈડલાઈન નથી આવી, પરંતુ ગણપતિની મૂર્તિ 4 ફૂટની હાઈટ જે છે તો એની પણ હાલમાં 4 ફૂટ રાખવામાં આવશે એવું ઉપરી અધિકારીઓ સાથે કન્સલ્ટ કરી અને હાલ જે તાજિયા કમિટીના મેમ્બર્સ તેમજ આયોજકોને સૂચના આપવામાં આવી છે, અને ખાસ કરીને સરકારશ્રીએ તમામ જે તહેવારોની જે મોટા પાયે ઉજવણી પર પ્રતિબંધ મૂક્યા હોય એટલે આગામી જે 18 અને 19ના રોજ તાજિયાનું સ્થળ ઉપર સ્થાપન કરવામાં આવશે અને 19ના રોજ કોઈપણ પ્રકારનું જુલૂસ કાઢવામાં નહીં આવે એવી પણ તાજિયા કમિટીના જે સભ્યો તથા સ્થાપકોને અત્રેથી જાણ કરવામાં આવી છે, અને તમામે સરકારશ્રીની જે કોરોના અંગેની ગાઈડલાઈન જે છે એનું પાલન કરવાની અને વખતો વખત જે પણ આગામી દિવસોમાં જો સરકાર ગાઈડલાઈન આપશે તો એનું પણ ચુસ્તપણે પાલન કરવાની તાજિયા કમિટીના જે આગેવાનો તેમજ અહીંયા જે તાજિયા કમિટીના આગેવાનો તેમજ સ્થાપકોએ ખાતરી આપી છે।